થરાદના વારા ગામમાં એક વ્યક્તિ દ્વારા સસ્તું અનાજ ન મળતું હોવાનો વિડીયો કર્યો હતો વાયરલ. વિડીયોની પુષ્ટિ કરવા માટે અમારું એચબીએન ટીવી ન્યૂઝના પ્રતિનિધિ પહોંચ્યા વારા ગામે. વાયરલ વિડીયોની પુષ્ટિ થઈ ત્યારે સામે આવ્યું કે જે વ્યક્તિએ વિડીયો વાયરલ કર્યો એ વ્યક્તિનું રેશન કાર્ડ બંધ હતું. જ્યારે અમે ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ, ડેલિગેટ સહિત ગામ લોકો સાથે જાણવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે સરપંચે જણાવ્યું હતું કે અમારા ગામમાં પંડિત દીનદયાળુ ગ્રાહક ભંડારની દુકાનમાંથી મેં પોતે જાતે બેસી સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ દરેક રેશન કાર્ડ ધારકોને એમને મળતી વસ્તુ અનાજનો પુરવઠો વિતરણ કરેલ છે. જ્યારે વધુમાં ડેપ્યુટી સરપંચે જણાવ્યું હતું કે અમારા ગામ વારામાં કોઈ સસ્તા અનાજની દુકાન માટે નાના મોટો પ્રશ્ન હશે તો અમે ગામ લોકો સાથે બેસીને નિરાકરણ લાવીશું, તેમજ વારા ગ્રામ પંચાયત બોલાવી ગામ લોકોએ સાથે બેસી ગામ લોકોના પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું. રિપોર્ટર ભમરાજી વાઘેલા, બનાસકાંઠા, થરાદ. ગામ લોકો બધા સહમત ભેગા મળી અને જે અમારે કંટ્રોલ વિશે મુદ્દો હતો એ વેળા મળી અને સમાધાન અમારે થઈ ગયું છે. એક મોકો આ કંટ્રોલ વ્યવસ્થાપકને અમે આલીએ છીએ, જો આ મહિના પછી જો સારી રીતે વ્યવસ્થા કરીને પબ્લિકને અનાજ આલશે તો બરાબર છે, નાકા પછી અમે આના ઉપર કાર્યવાહી કરશું. આવી બહુ જગ્યા આજે અમે બધા ગામ લોકો ભેગા થઈ અને જે આજે સસ્તાના દુકાન બાબતે જે હતો એના વિશે ગામ લોકોએ ચર્ચા કરીને અનુભવભાઈને કહી દીધું કે હવેથી આવી ભૂલ નહીં થાય અને ભૂલ થશે તો ગામ લોકો જાતે કાર્યવાહી કરશે. પછી જે સોનમ દવાર, ઉસ્માન શાહ, જુનેજા. મારા ગામમાં જે કોઈ અણબણાવ હતો એ અમે બધા ગામ લોકો, સરપંચ, માજી સરપંચ, ડેપ્યુટી બધા ભેગા થઈ ગામના વડીલો અને એ સમાધાન કરી નાખે ને એવો કોઈ અણબણાવ હશે તો છતો અમે અમારી રીતે નિકાલ કરી. સોનમ તમારું? પીર મોહમ્મદ છે, વસીમ દીપડી સર, ડેપ્યુટી. આય દાદી એવી ભૂલ નહીં કરે અને ભૂલ કરશે તો અમે ગામના લોકો એની જે થતી હશે એ કાર્યવાહી કરશું. અત્યારે શું તમે કાર્યવાહી કરે છે? અત્યારે તો આ ભેગા થયા હતા, ગામ લોકોએ કીધો હતો કે અમને નહીં મળતો, પણ એવી વાત તો કોઈ હતી નહીં અને કોઈ હોય અણબણાવતો એવો, પણ અમે ગામના મટાડશું. અમારે મેં 100% પ્રમાણે વિતરણ કર્યું, કોઈનું અનાજ જે મળ્યું એ પ્રમાણે આપ્યું અને જે બંધ કાર્ડ હતા એને મેં અનાજ નહીં આપ્યું એવું હું ખાતરી આપું. શું નામ તમારું? લુંબાભાઈ.